નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ત્રણ ઓક્ટોબર બે હજાર એકવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ બધા જ પ્રશ્નોના જવાબો જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમારા કેટલા જવાબો સાચા છે અને ત્યારબાદ કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે ટોટલ દસ પ્રશ્નો છે દસમાંથી તમે કેટલા માર્ક્સ મેળવ્યા છે દસ પ્રશ્નો કઈ રીતના અહીં તમે જોઈ શકો છો બંધારણના પાંચ પ્રશ્નો છે અને આગળ તમે જોશો તો અહીંયા છે ભૂગોળના પાંચ પ્રશ્નો એટલે કે ટોટલ પાંચ પ્લસ પાંચ એટલે દસ પ્રશ્નો છે દસમાંથી તમે કેટલા માર્ક્સ મેળવ્યા છે તે તમારે મને જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને તો મિત્રો તમે તમારા જબ લખો છે કમેન્ટ બોક્સમાં અને હું વિડીયોને આગળ વધારું છું પ્રથમ સવાલ છે તાજેતરમાં દાદરા નગર હવેલી લોકસભા પેટાચૂંટણી માટે કોને ચૂંટણી પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે પ્રશ્ન શું છે કે દાદરા અને નગર હવેલી છે તેની લોકસભાની જે પેટા ચૂંટણી છે ને એના માટે ચૂંટણી પ્રભારી તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે તો જવાબ રહેશે અશ્વિની વૈષ્ણવને કોને અશ્વિની વૈષ્ણવ છે જ જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો તેમને ચૂંટણી પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અશ્વિની વૈષ્ણવ વિશે મિત્રો તમે બધા જાણતા જ હશો શું જાણતા હશો કે તેઓ આપણા હાલના કેન્દ્રીય રેલવે મની મંત્રી છે શું છે રેલવે મંત્રી છે યાદ રાખજો કેન્દ્રીય રેલવે અને આઈટી મિનિસ્ટર છે અશ્વિની વૈષ્ણવ ક્લિયર જોઈ લઈએ મિત્રો આગળ શું છે તો ભાજપે દાદરા અને નગર હવેલી લોકસભાની ચૂંટ ચૂંટણી માટે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને ચૂંટણી પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે ગુજરાતના ભાજપના જે ધારાસભ્યો છે ગણપત વસાવા અને પિયુષ દેસાઈ આ બંનેને શું કર્યું છે ચૂંટણી સહપ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અઠ્યાવીસ સપ્ટેમ્બરના રોજ આપણું જે ભારતીય ચૂંટણી પંચ છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તેણે દાદરા અને નગર હવેલી મધ્યપ્રદેશ અને હિમાચલ પ્રદેશ આ ત્રણ સંસદીય મત વિસ્તારોમાં ખાલી જે જગ્યાઓ છે તે ભરવા માટે ચૂંટણી સમયપત્રકની જાહેરાત કરી હતી ઈસીઆઈની વાત કરીએ તો વિવિધ રાજ્યોની વિધાનસભા વિસ્તારોમાં ત્રીસ ખાલી જગ્યા ભરવા માટે પેટા ચૂંટણીની સુનિશ્ચિત જાહેરાત પણ કરી હતી અને કાર્યક્રમ મુજબ ત્રીસ ઓક્ટોબરના રોજ મતદાન થશે અને બે નવેમ્બરના રોજ મતગણતરી થશે દાદરા અને નગર હવેલીની લોકસભા બેઠક ફેબ્રુઆરીમાં જે સાંસદ હતા મોહન ડેલકર એમના નિધન બાદ ખાલી પડી ગઈ છે બરાબર છે હવે ચૂંટણીની વાત થઈ છે મિત્રો તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા જેનો લોગો તમે જોઈ શકો છો હાલમાં આપણે વાત કરીએ પચીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ તેની સ્થાપના થઈ હતી હાલમાં આપણા જે ચીફ ઇલેક્શન કમિશનર છે તેમનું નામ શું છે સુશીલ ચંદ્ર હેડક્વાર્ટર આવેલું નવી દિલ્હીમાં અને સુશીલ ચંદ્ર છે ને તેઓ ચોવીસમાં નંબરના છે જો પ્રથમ પૂછાય કે પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર કોણ હતા તો આવશે સુકુમાર સેન કોણ છે સુકુમાર સેન અહીંથી મિત્રો તમારા માટે પ્રશ્ન છે કે ગુજરાતના ચીફ ઇલેક્ટ્રોલ ઓફિસર કોણ છે ગુજરાતના ચીફ ઇલેક્ટ્રોલ ઓફિસર કોણ છે જે મિત્રોને ખબર હોય તે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે ત્યારબાદ મિત્રો જોઈશું સેકન્ડ નંબરનો સવાલ તો તાજેતરમાં કોણે ભારતમાં તેનો વૈશ્વિક કમ્પ્યુટર વિજ્ઞાન શિક્ષણ કાર્યક્રમ છે તે શરૂ કરવાની ઘોષણા કરી છે તો કોણે ઘોષણા કરી છે તો જવાબ રહેશે એમેઝોને કરી છે કોણે કરી છે એમેઝોન એમેઝોને ભારતમાં તેનો વૈશ્વિક કમ્પ્યુટર વિજ્ઞાન શિક્ષણ કાર્યક્રમ છે તે શરૂ કરવાની જાહેરાત કરી છે જોઈ લઈએ આપણે એના વિશે શું છે તે તો ઈ કોમર્સ કંપની છે બધાને ખબર છે એમેઝોન ઇન્ડિયા તેણે એમેઝોન ફ્યુચર એન્જિનિયરિંગ ભારતમાં તેનો વૈશ્વિક કમ્પ્યુટર વિજ્ઞાન શિક્ષણ કાર્યક્રમ શરૂ કરવાની જાહેરાત કરી છે અને આમાં શું કરવામાં આવશે તો આ કાર્યક્રમમાં ગુણવત્તાયુક્ત કમ્પ્યુટર વિજ્ઞાન શિક્ષણ અને અપ્રસ્તુત અને વંચિત જે સમુદાયો છે એમના જે વિદ્યાર્થીઓ છે તેમને શિક્ષણ આપવામાં આવશે અને તેમના માટે જે કારકિર્દીની તકો છે ને એમના માટે તેમને સક્ષમ બનાવવામાં આવશે વાત કરીએ તો તેની શરૂઆતના પ્રથમ વર્ષમાં એમેઝોન ભારતમાં સાત રાજ્યોની નવસો સરકારી અને જે સહાયિત ગ્રાન્ટેડ શાળાઓ હોય તેમાં એક લાખથી વધુ વિદ્યાર્થીઓને શીખવાની તકો પૂરી પાડશે અને એમેઝોન તેના વૈશ્વિક વિજ્ઞાન ભાગીદાર જે છે તેમનું નામ છે કોડ ડોટ ઓ તેની સાથે કામ કરી રહ્યું છે કમ્પ્યુટર સાયન્સ શિક્ષણને સમર્પિત વૈશ્વિક બિન નફાકારક સંસ્થા છે આ છે કોડ ડોટ ઓ યાદ રાખજો એટલે એનજીઓ છે ઓકે ભારતમાં એમેઝોન ફ્યુચર એન્જિનિયરિંગ પ્રોગ્રામ છથી બાર વર્ષના જે વિદ્યાર્થીઓ છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરશે અને શિક્ષકોને પણ વધુ આકર્ષક રીતે કમ્પ્યુટર સાયન્સ શીખવા માટેની તાલીમ આપશે કોણ કરવાનું છે એમેઝોન એમેઝોનની વાત થઈ છે તો એમેઝોનનો લોગો તમે જોઈ શકો છો એમેઝોનની સ્થાપના કરી હતી ઝેફ બેઝોસે પાંચ જુલાઈ ઓગણીસો ચોરાણુંમાં હેડક્વાર્ટર આવેલું છે વોશિંગ્ટન ડીસીમાં અને સીઈઓ છે એનડી જાસી અહીંથી તમારા માટે પ્રશ્ન બને છે કે જે આઈબીએમ છે ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન તેના એમડીસી ઈઓનું નામ શું છે આઈબીએમના એમડી સીઈઓનું નામ શું છે જેને ખબર હોય તે કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે ત્યારબાદનો ત્રીજો સવાલ તાજેતરમાં એ એસ ડીસીના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે એ એસ ડીસીના પ્રમુખ તો જવાબ રહેશે વિનોદ અગ્રવાલ જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો મિત્રો ઓપ્શન એ છે ને એ તમારા માટે પ્રશ્ન છે તેવો કોણ છે કે આના તેઓ લેફ્ટનન્ટ ગવર્નર છે આટલી તમને હિન્ટ આપી દઉં છું ઓપ્શન બી છે શક્તિકાંત દાસ તો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા આપણી આરબીઆઈ છે તેના તેઓ હાલના ગવર્નર છે પચીસમા નંબરના ઓપ્શન ડી છે દિનેશ કુમાર ખારા તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે તેના તેવો શું છે ચેરપર્સન છે અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો આપણે ભણ્યા હતા જમ્મુ કાશ્મીરમાં શ્રીનગરમાં જે દાલ સરોવર આવેલું છે ને ત્યાં તેણે તરતું એટીએમ બનાવ્યું છે એસબીઆઈએ અને આ ઉપરાંત થોડા સમય અગાઉ રાષ્ટ્રપતિ ભવનમાં પણ તેની બ્રાન્ચ ખોલી છે અહીંયા વાત થઈ છે વિનોદ અગ્રવાલની આ મનોજ સિન્હા વિશે તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને તો વિનોદ અગ્રવાલની વાત થઈ છે તો ઓટોમેટિવ સ્કિલ્સ ડેવલપમેન્ટ કાઉન્સિલ જેને એ એસ ડીસી કહેવાય છે ઓટોમોબાઈલ ઉદ્યોગ છે તેના દિગ્ગજ જે છે વિનોદ અગ્રવાલ તેને અગ્રવાલજી હાલમાં વી કોમર્શિયલ વ્હીકલ છે એના તેઓ એમડી અને સીઈઓ છે અને તેઓ નિકુંજ સંધિની જગ્યા લેશે જે ચાર વર્ષ સુધી તેમણે સેવા આપી અને તેઓ છોડશે એસ દેશની સ્થાપનાની વાત કરીએ તો એક દાયકા પહેલા કરવામાં આવી હતી તે ઓટો ઉદ્યોગ માટે એક ક્ષેત્રની કુશળતા પરિષદ છે જેનો હેતુ શું છે તો ઓટોમેટિવ ઉદ્યોગ છે તેની વૃદ્ધિ અને સ્પર્ધાત્મકતાને ટકાવી રાખવા માટે દેશને આત્મનિર્ભર કરવાનો છે શું કરવાનો છે આત્મનિર્ભર કરવાનો છે ઓટોમોબાઈલ ઉદ્યોગમાં વૃદ્ધિ એટલે કે તેનું આગળ વધવું પણ જોઈએ અને સ્પર્ધાત્મકતા ટકાવી દેવાની છે અહીંથી મને એક વસ્તુ યાદ આવે છે જે આપણા ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ ગયો છે કે ગુજરાતમાં એન્જિન ઉદ્યોગ માટે પ્રખ્યાત શહેર કયું છે તો રાજકોટ ડીઝલ એન્જિન યાદ રાખજો રાજકોટમાં ડીઝલ એન્જિન ઉદ્યોગ વિકસ્યો છે ઓકે ખાસ યાદ રાખજો કઈ જગ્યાએ રાજકોટમાં ક્લિયર મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા ત્રણ મિત્રોને શેર કરજો એમને પણ કહેજો એમને પણ ત્રણ મિત્રોને શેર કરી દે અને આપણી જે યુટ્યુબ ચેનલ છે યુટ્યુબ ચેનલની પહેલાં આપણે જોઈ લઈએ ટેલિગ્રામ ચેનલ જે છે આપણી તો ટેલિગ્રામ ચેનલને જે મિત્રોએ જોઈન કરવાનું બાકી હોય તેઓ જોઈન કરી લેજો ડેલી કરંટ અફેરની જે પીડીએફ ફાઇલ છે ડેલી કરંટ અફેરની પીડીએફ ફાઇલ છે તે તમને બિલકુલ ફ્રીમાં મળશે અહીંથી અને આપણી જે યુટ્યુબ ચેનલ છે બંને રાજેશ ભાસ્કર અને રાજેશ ભાસ્કર ટુ તે બંનેને તમે સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો આ વિડીયોને લાઇક કરો શેર કરો બધું ફ્રીમાં થાય છે હું પણ તમારા માટે ફ્રીમાં વિડીયો દરરોજ બનાવું છું કોઈ પણ પ્રકારની ગેપ વગર કોઈ પણ પ્રકારની રજા વગર પીડીએફ પણ પ્રોવાઈડ કરું છું સબસ્ક્રાઈબ કરી લો ત્યારબાદનો સવાલ છે તાજેતરમાં એનએસડીએલ ના એમડીસીઓ કોણ બન્યા છે તો એનએસડીએલ ના એમડીસીઓ બન્યા છે જેમનું નામ છે પદ્મદા ચંદુરૂન જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો પદ્મદા ચંદુરૂન ઓપ્શન એ છે મિનેશ શાહ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ છે જેનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે આણંદમાં આપણું આણંદ છે ને જે જગ્યાએ અમૂલ આવેલું છે અમૂલ અમૂલ આણંદ મિલ્ક યુનિયન ડેરી એ એમ યુ એલ આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ અમૂલનું હેડક્વાર્ટર આવેલું છે અને એનડી ડીબીનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે આણંદમાં એનડીબીના તેઓ અધ્યક્ષ છે મિનેશ શાહ અમૂલની વાત કરો તો અમૂલના જે એમડી છે તેમનું નામ છે રૂપેન્દ્રસિંહ સોઢી અને એનડી સ્થાપના કોણે કરી હતી તો આપણા ભારતના જે શ્વેત ક્રાંતિના પ્રણેતા છે ડૉક્ટર વર્ગેશ કુરિયન એમણે કરી હતી અમૂલની વાત કરીએ તો ત્રિભુવનદાસ પટેલે કરી હતી બરાબર છે અને યાદ રાખી લેજો ડૉક્ટર વર્ગેશ કુરીનનું નામ લીધું છે તો છવ્વીસ નવેમ્બર તેમનો જન્મદિવસ છે અને તેમના જન્મદિવસને ભારતમાં દૂધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ભારતમાં પરંતુ વિશ્વમાં પૂછાય તો એક જૂનને ઉજવવામાં આવે છે દૂધ દિવસ વિશ્વ દૂધ દિવસ નીમાબેન આચાર્યની વાત કરીએ તો આપણા ગુજરાત વિધાનસભાના તેઓ પ્રથમ મહિલા સ્પીકર બન્યા છે ગુલબીરપાલ સિંઘની વાત કરીએ તો એ તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે તો તેઓ હાલમાં શું બન્યા છે ગુરબીરપાલ સિંઘ છે તેઓ હાલમાં શું બન્યા છે તમારે મને જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને તો મિત્રો પદ્મજા ચંદુરની વાત કરીએ તો તેમણે જી વી નાગેશ્વર રાવનું સ્થાન લીધું છે ભારતમાં બે પ્રકારના ડિ ડિપોઝિટરી છે કયા કયા એક તો છે નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ જેને એનએસડીએલ કહેવાય છે અને બીજી છે સીડીએસએલ સેન્ટ્રલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ અને પદ્મજા ચંદુરની વાત કરીએ તો આંધ્ર યુનિવર્સિટીમાંથી વાણિજ્યમાંથી તેઓ અનુસ્થાતક છે આંધ્રની વાત થઈ છે તમને ખબર હોવું જોઈએ કે ભાષાને આધારે સૌપ્રથમ ગઠિત થનાર ભારતનું રાજ્ય છે આંધ્રપ્રદેશ હવે પદ્મજા વાત પદ્મજાની વાત કરીએ તો બેન્કિંગ ક્ષેત્રમાં સાડત્રીસ વર્ષનો અનુભવ છે સપ્ટેમ્બર બે હજાર અઢારથી ઓગસ્ટ બે હજાર એકવીસ સુધી તેઓ ઇન્ડિયન બેંકના સીઈઓ હતા કઈ બેંકના ઇન્ડિયન બેંકના સીઈઓ ક્લિયર એનએસડીએલની વાત થઈ છે તો એનએસડીએલ છે એનું નામ મેં તમને જણાવી દીધું છે પદ્મજા ચુંદુરુ બની ગયા છે તેના સીઈઓ અને આઠ નવેમ્બર ઓગણીસો છાસઠમાં સ્થાપના થઈ હતી હેડક્વાર્ટર આવેલું છે મુંબઈમાં ત્યારબાદ મિત્રો જોઈશું તો ભારતનું પ્રથમ અટલ કમ્યુનિકેશન ઇનોવેશન કેન્દ્ર ક્યાં બનાવવામાં આવ્યું છે તો યાદ રાખી લેજો વિવેકાનંદ ગ્લોબલ યુનિવર્સિટી જે આવેલી છે જયપુર જયપુરનું નામ આવે એટલે યાદ રાખવાનું પિંક સિટી ભારતનું બીજા નંબરનું હેરિટેજ સિટી યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં તેને નામ આપવામાં આવ્યું છે તો ભારતનું પ્રથમ કયું હતું અમદાવાદ કયું આવશે ભારતનું પ્રથમ આવે અમદાવાદ બે હજાર સત્તરમાં બન્યું હતું હેરિટેજની વાત કરીએ હેરિટેજ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજની તો તમને ખબર હોવી જોઈએ કે ગુજરાતમાં ટોટલ ચાર વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ છે જેમાં પ્રથમ હતી ચાપાનેર બે હજાર ચારમાં સેકન્ડ નંબર પર હતી રાણી કી વાવ બે હજાર ચૌદમાં ત્રીજા નંબર પર હતું અમદાવાદ જે હેરિટેજ સિટી બે હજાર સત્તરમાં અને બે હજાર એકવીસમાં બન્યું છે ધોળાવીરા હડિપિયન સંસ્કૃતિનું શહેર હવે અટલ કોમ્યુનિકેશન ઇનોવેશન સેન્ટર પ્રથમવાર બનશે ભારતમાં યાદ રાખ લેજો જે અટલ ઇનોવેશન મિશન અને નીતિ આયોગ દ્વારા સ્થાપવામાં આવ્યું છે અટલ ઇનોવેશન મિશન અને નીતિ આયોગ બંને દ્વારા સ્થાપવામાં આવ્યું છે હવે અટલ ઇનોવેશન મિશનની વાત કરીએ તો ભારત સરકારની એક મુખ્ય પહેલ છે શું છે મુખ્ય પહેલ છે જેનો ઉદ્દેશ એવો છે કે અર્થતંત્રનો આપણું જે અર્થતંત્ર છે ને તેનું વિવિધ ક્ષેત્રોમાં નવીનતાને પ્રોત્સાહન આપવા માટે નવા કાર્યક્રમો લાવવા નીતિઓ ઘડવી વિવિધ જે હિસ્સેદારો હોય પાર્ટનર હોય એમના માટે પ્લેટફોર્મ બનાવવું તેમને સહયોગની તકો પૂરી પાડવી દેશની નવીનતા અને ઉદ્યોગ સહાય જે ઇકોસિસ્ટમ છે તેની દેખરેખ કરવું અને એનું એક માળખું બનાવવું આ બધી વસ્તુ કરે છે એમ અટલ ઇનોવેશન મિશન અટલ વાત કરીએ અટલ બિહારી વાજપેયીના નામ પર આ કરવામાં આવ્યું હતું તો તેમનો જન્મદિવસ પચીસમી ડિસેમ્બર જે ભારતમાં મનાવવામાં આવે છે ગુડ ગવર્નન્સ ડે પચીસમી ડિસેમ્બર જેને આપણે ક્રિસમસ કહીએ છીએ તે જ નીતિ આયોગની વાત થઈ છે તો નીતિ આયોગ વિશે મિત્રો તમને ખબર હોવી જોઈએ નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા એક જાન્યુઆરી બે હજાર પંદરના રોજ તેની સ્થાપના થઈ હતી સ્થાપના પૂર્વે તે આયોજન પંચ તરીકે ઓળખાતું હતું અને તેના જે અધ્યક્ષ છે ને તે અધ્યક્ષ કોણ હોય વડાપ્રધાન હોય હાલમાં છે નરેન્દ્ર મોદી અને ઉપાધ્યક્ષનું નામ છે રાજીવ ચૌધરી ઓકે સોરી કુમાર નોટ ચૌધરી કુમાર તેના ઉપાધ્યક્ષ છે અને તેના સીઈઓ છે તેમનું નામ છે અમિતાભ કાંત જેમનો કાર્યકાળ એક વર્ષ વધારવામાં આવ્યો છે ત્યારબાદનો સવાલ તાજેતરમાં બીરેન્દ્ર લકરાએ નિવૃત્તિની ઘોષણા કરી છે તેઓ કઈ રમત સાથે સંકળાયેલા હતા તો ગઈકાલે ભણ્યા હતા એ જ વસ્તુ એ જ પ્રમાણેનું થયું છે કે તેઓ હોકી સાથે સંકળાયેલા હતા ક્યાંના કઈ સાથે સંકળાયેલા હતા તો હોકી સાથે સંકળાયેલા હતા આપણે ગઈકાલે વાત કરી હતી ને રૂપેન્દ્રપાલ સિંઘ પંજાબના જેઓએ પણ હોકીમાંથી નિવૃત્તિની ઘોષણા કરી છે અને આજે આપણે ભણીએ છીએ બીરેન્દ્ર લકરા તો બીરેન્દ્ર લકરાની ઇમેજમાં જોઈ શકો છો યાદ રાખજો ઓડિશાના છે તેઓ ઓડિશાના રાઉર કેલાના છે અને આપણું જે ટોક્યો ઓલમ્પિક જે આપણે કા કાસ્યપદક જીત્યો છે બ્રોન્ઝ મેડલ આપણે બ્રોન્ઝ મેડલ જીત્યો છે તમને ખબર છે ને ટોક્યો ઓલિમ્પિકમાં ટોક્યો ઓલિમ્પિક જે મેન ટીમ છે તેણે જર્મનીને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો અને તેમાં કેપ્ટન હતા મનપ્રીત સિંઘ અને તેની અંદર વાઇસ કેપ્ટન આમને હતા બિરેન્દ્ર લકરા યાદ રાખજો બિરેન્દ્ર લકલા વાઇસ કેપ્ટન હતા ક્લિયર અને મહિલાઓમાં વાત કરીએ તો મહિલાઓમાં તો આપણે હારી ગયા હતા બ્રિટનની સામે જેના કેપ્ટન કોણ હતા રાણી રામપાલ રાણી રામપાલની વાત થઈ છે તો તમને ખબર હોય જોઈએ બે હજાર વીસમાં રાજીવ ગાંધી ખેલરતને એવોર્ડ છે તે પાંચ જણાને આપવામાં આવ્યો હતો એમાંથી એક નામ હતું રાણી રામપાલ બીજું નામ વાત કરીએ જો એક તમને કહી દઉં છું રાણી રામપાલ બીજું નામ વાત કરીએ તો બીજું છે આપણું કોણ છે મોનિકા બત્રા મણિકા બત્રા ત્રીજું વાત કરીએ તો મરિયપ્પન થંગાવેલું ચોથું નામ કહીએ તો વિનેશ ફોગટ અને પાંચમું છે આપણા રોહિત શર્મા આ પાંચ વ્યક્તિને આપવામાં આવ્યો હતો પરંતુ હવે રાજીવ ગાંધી ખેડતુ નામ બદલીને શું કરવામાં આવેલું છે મેજર ધ્યાનચંદ જો હોકીના જાદુગર તરીકે ઓળખાય છે ને મેજર ધ્યાનચંદ ખેલતને ઓવડ કરવામાં આવ્યું છે અહીંથી એક સવાલ પૂછાય છે પ્રથમ રાજીવ ગાંધી ખેલતને ઓવડ કોને આપવામાં આવ્યો હતો તો વિશ્વનાથ આનંદ આનંદે ભારતના પ્રથમ ગ્રાન્ડ માસ્ટરને ક્લિયર મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી તો વિડીયોને લાઇક અને શેર કરજો અને આપણી જે નવી ચેનલ છે ને તેના પર અમે ઘણા બધા જીકેના વિડીયો મૂકેલા છે જેમાં તમે જોઈશો બાર પાર્ટ મૂકેલા છે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો આ ઉપરાંત શોર્ટ ટ્રિક્સ મૂકેલી છે ઇંગ્લિશ ગ્રામરના લેક્ લેક્ચરો વિડીયો મૂકેલા છે તો મિત્રો જોવાનું બાકીઓ તો જોઈ લેજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને ત્યારબાદ જોઈશું તો આઈ એસ એટલે કે ઇન્ડિયન સોસાયટી ઓફ એડવર્ટાઇઝ તેની નવી ચૂંટાયેલી એક્ઝિક્યુટિવ કાઉન્સિલને ભારત અને સાર્ક ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ લિમિટેડના જે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે સુનિલ કટારિયા તેમને બનાવ્યા છે કોને સુનિલ કટારિયા છેલ્લા ઓગણ સિત્તેર વર્ષથી જાહેરાત કરતા માટે મજબૂત અવાજ તરીકેની સર્વોચ્ચ રાષ્ટ્રીય સંસ્થા છે અને વર્લ્ડ ફેડરેશન ઓફ એડવર્ટાઇઝર્સ છે તેના સ્થાપક સભ્ય અને આઈએસએના સ્થાપક સભાને એક છે બરાબર યાદ રાખજો અહીંયા આઈએસએનો મતલબ શું થાય તો ઇન્ડિયન સોસાયટી ઓફ એડવર્ટાઈઝર બીજું એક આઈએસએનો મતલબ થાય છે ઇન્ટરનેશનલ સોલર એલિયન્સ શું છે ઇન્ટરનેશનલ સોલર એલિયન્સ અને જેનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે તો આનું હેડક્વાર્ટર આવેલું છે ગુડુ ગુરુગ્રામ જેને પહેલાં ગુડુગાંવ કહેતા હતા ગુડગાંવ અને ગુરુગ્રામમાં જ ભારતનું પ્રથમ અનાજ એટીએમ બનેલું છે તો ખાસ યાદ રાખજો આટલું નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ ત્યારબાદનો પ્રશ્ન છે તાજેતરમાં જ કોણે માય લાઈફ ઇન ફૂલ વર્ક ફેમિલી એન્ડ અવર ફ્યુચર આ પુસ્તક કોણે લખ્યું છે તો જવાબ રહેશે ઇન્દ્રા ઇન્દ્રાનુઈએ લખ્યું છે ઇન્દ્રા ઇન્દ્રાનુઈ તમે જાણતા હશો પેપ્સિકો તમે પેપ્સિકુઓ પીઓ છો ને પેપ્સિકો પેપ્સિકો કંપનીના તેઓ સીઈઓ છે યાદ રાખજો પેપ્સિકોના તેઓ સીઈઓ છે તેમણે આ પુસ્તક લખ્યું છે અમૃત સેનની વાત કરીએ તો તેઓ ભારતના એક અર્થશાસ્ત્રી છે અને તેમણે આ વર્ષે પુસ્તક લખ્યું છે હોમ ઇન ધ વર્લ્ડ ઓગણીસો અઠ્ઠાણુંમાં તેમને ભારત રત્ન ભારત રત્ન નહીં પરંતુ નોબલ પ્રાઇઝ આપવામાં આવ્યો હતો અર્થશાસ્ત્રનો અને ઓગણીસસો નવ્વાણુંમાં ભારત રત્ન આપવામાં આવ્યો હતો રસ્કિન બોન્ડની વાત કરીએ તો રસ્કિન બોન્ડ કોણ છે તો તેઓ પણ બ્રિટિશ ભારતીય છે ઓકે અને તેમણે ઘણા બધા પુસ્તકો લખ્યા છે અમિતાભ ઘોષની વાત કરીએ તો અમિતાભ ઘોષ છે તેઓ પ્રથમ એવા અંગ્રેજી યાદ રાખજો અંગ્રેજીના લેખક છે અને અંગ્રેજી ભાષામાં જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ લેખક ચોપનમાં નંબરનો જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો ક્યાં નંબરનો તો ચોપનમાં નંબરનો જ્ઞાનપીઠ એવોર્ડ બે હજાર અઢારમાં મળ્યો હતો એમનું નામ પણ યાદ રાખજો ઓકે તો મિત્રો વાત કરીએ તો તેમના પુસ્તક માય લાઈફ ઇન ફૂલ વર્ક ફેમિલી એન્ડ અવર ફ્યુચર ઇન્દ્રાનુએ કામ કરતી મહિલાઓના જીવનમાં સંગણાત્મત્મક સપોર્ટને આપણને ધ્યાન કેન્દ્રિત કર્યું છે ઇન્દ્રાનુએ ત્રણસો તેર પેજમાં તેમના સંસ્મરણ માય લાઈફ ઇન ફૂલ હેટેચ ઇન્ડિયા દ્વારા પ્રકાશિત થયું છે અને તે પ્રકાશ પ્રવાસની વાર્તા કહી છે જે તેના અમેરિકામાં સ્થાયી સમાના બોર્ડરૂમમાં વાતો કાટો કરવા માટે કામ કરવા માટે પારિવારિક જીવનને સંતુલિત કરવા માટે અને રોગચાળો શું છે તેના અનુભવથી તે ભરપૂર છે તો એ તમારે યાદ રાખવાનું છે તો અહીંથી તમારે આટલું યાદ રાખવાનું છે ત્યારબાદ જોઈશું મિત્રો તો આપણી ભારતીય મહિલા ટીમ છે તેણે પોતાની પ્રથમ પિંક બોલ ટેસ્ટ રમી છે ભારતીય મહિલા ટીમ છે તેણે પ્રથમ પિંક બોલ ટેસ્ટ રમી છે ત્રીસમી સપ્ટેમ્બરના રોજ ઓસ્ટ્રેલિયાના ક્વિન્સલેન્ડના કારારા હોલ ખાતે ભારતની જે મહિલા ટેસ્ટ ટીમ છે અને ઓસ્ટ્રેલિયાની મહિલા ટેસ્ટ ટીમ એમના વચ્ચે શું થયું ડે નાઇટ ટેસ્ટ મેચનું આયોજન કરવામાં આવ્યું અને જેમાં આપણી ભારતની જે મહિલા ટીમ છે ને તો પ્રથમ વખત પિંક બોલ ટેસ્ટ રમી છે નોર્મલી જે બોલ હોય છે ને તે કેવો હોય છે રેડ હોય છે પરંતુ અહીંયા પિંક બોલ વાપરવામાં આવ્યો છે યાદ રાખજો પરીક્ષાની દૃષ્ટિ ઇમ્પોર્ટન્ટ છે ભારતીય ટીમની વાત કરીએ તો ભારતીય ટીમનું નેતૃત્વ કોણે કર્યું મિતાલી રાજ મિતાલીરાજનું નામ આવેલ તમારે યાદ રાખવાનું છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધારે રન કરવાવાળા તેઓ મહિલા ક્રિકેટર છે અને ઓસ્ટ્રેલિયાએ મહિલા એસીઝ દરમિયાન સિડનીમાં બે હજાર સત્તરમાં ઇંગ્લેન્ડ સામે તેમની જે પ્રથમ મેચ હતી ને એમાં તેઓએ આજે પિંક બોલ હતો તે ટેસ્ટ રમ્યા હતા પિંક બોલ ટેસ્ટ રમ્યા હતા બંને ટીમની વાત કરીએ તો છેલ્લે બે હજાર છમાં એડિલેટમાં ટેસ્ટ રમ્યા હતા જેમાં ઓસ્ટ્રેલિયા જીતી ગયું હતું હવે મિત્રો ક્રિકેટની વાત થઈ છે તો ક્રિકેટની વાત થઈ તો ક્રિકેટ વિશે જોઈ લઈએ તો તમને ખબર હોવી જોઈએ આઈસીસી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ તો ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની વાત કરીએ તો તેનું હેડક્વાર્ટર આવેલું છે દુબઈ યુએમાં ઓગણીસો નવમાં તેની સ્થાપના થઈ હતી તેના જે અધ્યક્ષ છે તેમનું નામ છે ગ્રેગ બાર્કલે શું નામ છે ગ્રેગ બાર્કલે જેઓ ન્યૂઝીલેન્ડના છે અને તેના સીઈઓ છે તેમનું નામ છે જોફ એલરડાઈસ અને ખાસ યાદ રાખજો અહીંયા આઈસીસીનો મતલબ થાય છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એ જ પ્રમાણે બીજું એક આઈસીસી છે જેને આપણે કહીએ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ જેનું હેડક્વાર્ટર આવેલું છે હેગ નેધરલેન્ડમાં કઈ જગ્યાએ આવેલું છે હેગ નેધરલેન્ડમાં તેનું હેડક્વાર્ટર આવેલું છે એ પણ યાદ રાખજો પરીક્ષામાં એ પણ પૂછાવાની શક્યતા છે હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા બંધારણના પ્રશ્નો પ્રથમ સવાલ છે કે કેન્દ્રીય સતર્કતા આયોગની રચના કયા વર્ષમાં કરવામાં આવી હતી તો જવાબ રહેશે ઓગણીસો ચોસઠમાં ઓપ્શન એ છે તે સાચો જવાબ છે સેકન્ડ સવાલ છે કે રાષ્ટ્રપતિને બંધારણ હેઠળ મળેલ કારોબારી સત્તાઓનો ઉપયોગ કોની સલાહથી કરે છે કોની સલાહથી તે કરે છે તો મંત્રીમંડળની સલાહથી કરે છે ઓપ્શન સી સાચો છે ત્યારબાદનો સવાલ છે ખાલી જગ્યાને મૂળભૂત હકના ખાલી જગ્યાના બંધારણીય સુધારાથી રદ કરવામાં આવ્યું હતું આઈ થિંક તમને બધાને આનો જવાબ આવડતો હશે તો જવાબ રહેશે ઓપ્શન સી મિલકતને મૂળભૂત હક્કના ચુમ્માલીસના બંધારણીય સુધારો જે છે ઓગણીસો ઇઠ્યોતેરમાં હતો ક્યારે ચુમ્માલીસમાં બંધારણીય સુધારો ઓગણીસો ઇઠ્યોતેરમાં આવ્યો હતો તો તેમાં રદ કરી દેવામાં આવી શકે કે મૂળભૂત હક હવે કહેવાશે નહીં ચોથો સવાલ છે ભારતીય નાગરિકોના મૂળભૂત હક્કોમાં વ્યાજબી નિયંત્રણો કોણ લાદી શકે છે ભારતીય નાગરિકોને મૂળભૂત હકોના વ્યાજબી નિયંત્રણો કોણ લાદી શકે તો રાજ્ય લાદી શકે પાંચમું છે કોઈપણ વ્યક્તિની ગેરકાનૂની ધરપકડના સંદર્ભમાં ઉચ્ચતમ ન્યાયાલયોમાં કઈ રીટ દાખલ કરી શકાય તો હેબિયસ કોર્પ્સ શું કહેવાય હેબિયસ કોર્પ હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા ભૂગોળના પ્રશ્નો પ્રથમ સવાલ છે કે બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં દર એક હજાર પુરુષોએ સ્ત્રીનું પ્રમાણ કેટલું છે તો અહીંયા બે હજાર અગિયારની વાત થઈ છે તો નવસો અઢાર આવશે શું આવશે નવસો અઢાર સેકન્ડ છે ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે તો ગુજરાતની સૌથી લાંબી નદી સાબરમતી નદી છે ત્રણસો એકવીસ કિલોમીટર તેની લંબાઈ છે ગુજરાતમાં સૌથી મોટી નદી પૂછાય પાણીના જથ્થાની દ્રષ્ટિએ તો નર્મદા નદી આવશે ત્રીજો સવાલ છે કે ગુજરાતનો સૌથી ઊંચામાં ઊંચો પર્વત કયો છે તો બધાને ખબર હોવી જ જોઈએ ગિરનાર છે કયો છે ગિરનાર જૂનાગઢમાં આવેલો છે ચોથો સવાલ છે નીચેનામાંથી ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે તો સુરખાબ છે તે ગુજરાતનું રાજ્ય પક્ષી છે રાજ્ય પ્રાણી કહેવાય તો સિંહ આવશે અને સુરખાબ છે તેને રોયલ રોયલ બર્ડ પણ કહેવાય છે ફ્લેમિંગો પણ કહેવાય છે પાંચમું છે અટિરાસાના માટે જાણીતું છે તો અટિરાસાના માટે જાણીતું છે કાપડ સંશોધન સંસ્થા છે જેની સ્થાપના કરી હતી આપણા અવકાશ વિજ્ઞાનના પિતા જેમનું નામ છે ડૉક્ટર વિક્રમ સારાભાઈ આ ઉપરાંત તેમણે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી અમદાવાદ પીઆરએલ ઇસરો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન બેંગલુરુ અને ઘણી બધી સંસ્થાઓ છે તે સંસ્થામાં તેમને આ ઉપરાંત અમદાવાદમાં આવેલી છે આઈઆઈએમ અમદાવાદ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ અમદાવાદ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ તેની સ્થાપનામાં પણ તેમનો ફાળો હતો બરાબર છે અટિરાની વાત થઈ છે તો અટીરાનું ફૂલ ફોર્મ પરીક્ષામાં પૂછાતું હોય છે અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન હવે જોઈશું ગઈકાલે પૂછેલા સવાલોના જવાબો પ્રથમ સવાલ છે કે તાજેતરમાં નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ રૂપે ઓન ધ ગો કોન્ટેક્ટલેસ પેમેન્ટ સોલ્યુશન માટે કોની જોડે ભાગીદારી કરી તો યસ બેંક જોડે સેકન્ડ છે તાજેતરમાં જાપાનના નવા વડાપ્રધાન કોણ બન્યા છે તો ફૂમિયો કિસિદા હવે જોઈશું મિત્રો તમને મેં જે પ્રશ્નો પૂછ્યા છે આ વિડીયોમાં તેના જવાબો મેં પ્રથમ પ્રશ્ન પૂછ્યો હતો કે ગુજરાતના ચીફ ઇલેક્ટ્રોલ ઓફિસર કોણ છે ગુજરાતના ચીફ ઇલેક્ટ્રોલ ઓફિસર કોણ છે તો જે મિત્રોએ જવાબ લખ્યો છે અનુપમ આનંદ તે બધાનો જવાબ સાચો અનુપમ આનંદ યાદ રાખજો સેકન્ડ સવાલ છે કે આઈબીએમના સીઈઓ કોણ છે એમડીએન સીઈઓ તો આવશે અરવિંદ ક્રિષ્ના આવશે અરવિંદ ક્રિષ્ના થર્ડ સવાલ છે મનોજ સિન્હા છે તે ક્યાંના લેફ્ટનન્ટ ગવર્નર એટલે કે ઉપરાજ્યપાલ છે તો મનોજ સિન્હા છે તેઓ જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ છે બીજા નંબરના પ્રથમ નંબરના હતા ગિરીશંદ્ર મુર્મુ જેઓ હાલમાં આપણા કેગ છે કમ્પ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા જેની કલમ કઈ આવે એકસો અડતાલીસ કલમ આવે ખાસ યાદ રાખજો અને ચોથો ચાર સવાલ પૂછ્યા હતા કે ગુલબીરપાલ સિંઘ કોણ છે તો હાલમાં તેઓ એનસીસી નેશનલ કેડેટ કોપ્સ છે તેના તેઓ ડિરેક્ટર જનરલ બન્યા છે બરાબર મિત્રો વિડીયો પસંદ આવે ભણવાની મજા આવે તો વિડીયોને લાઇક અને શેર અવશ્યથી કરી દેજો હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો જેના જાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પ્રથમ સવાલ છે કે તાજેતરમાં કોણે પ્રગતિ જે છે તેની બેઠકની અધ્યક્ષતા કરી છે અને સેકન્ડ સવાલ તાજેતરમાં ચર્ચામાં રહેલા દિલ્હી મુંબઈ ગ્રીન એક્સપ્રેસ વે છે તેની કુલ લંબાઈ કેટલી છે કિલોમીટરમાં જે મિત્રોને જાબ આવડે તે કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગામની પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવલતોના જાબોની સાથે મિત્રો આશા રાખું છું બધાને ભણવાની મજા આવી હશે ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો યુટ્યુબ ચેનલ જે આપણી બંને યુટ્યુબ ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ નાઇસ ડે અને ગુડ બાય